हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। केम छो, मजा में? तो आज ना वीडियो में हूँ तमने ड्रेस नू कटिंग शीखवाड़ीश, एटले कि आपणे कुर्ती नू कटिंग करवानू छे। तो कुर्ती नू कटिंग करवा माटे सौथी पहला तो आपणे कापड़नी लंबाई अने पहोळाई मापी लईए। तो मारी पासे आ कापड़ छे, एनी लंबाई 2.5 मीटर छे अने पहोळाईमां कापड़ थोड़ुं टूंकू छे, एटले कि पनामां कापड़ टूंकू छे। तो नॉर्मली आपणे ड्रेसनू कटिंग करीए तो साइडमांथी ड्रेस कटिंग करी अने एनी बाजूमांथी बाईनू कटिंग करीए छीए, पण अहीं मारुं पनामां कापड़ टूंकू छे। तो सौथी पहला आपणे सीधू सीधू लंबाई में ड्रेस नू कटिंग करी देशू अने जे कपड़ू वधे छे एमांथी आपणे बाईनू कटिंग करीशू। तो अहीं हूँ स्टेप बाय स्टेप तमने ड्रेस नू कटिंग शीखवाड़ीश। तो वीडियो थोड़ो लांबो थशे तो लास्ट सुधी देखजो, वीडियो तमने जोताની સાથે જ કટિંગ આવડી જશે। તો સૌથી પહેલા આપણે ડ્રેસની લંબાઈ માપી લઈએ। તો જેટલી લંબાઈ હોય એમાં 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું, તમારી જેટલી લંબાઈ હોય એમાં તમારે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે। તો અહીંયા મારી 43 ઇંચની લંબાઈ છે અને 2 ઇંચ એક્સ્ટ્રા લઈ, અને અહીંયા હું 45 ઇંચ જેટલું કાપડ લઈશ। હવે આ 45 ઇંચનું માપ લીધું છે, ત્યાંથી આપણે અંદરની સાઈડ કાપડને વાળી દેવાનું, એટલે કે ડબલ કરી દેવાનું। तो आ रीते आपणे कापड़ने डबल करी देवानुं छे। तो अहींया तमे जोई शको छो कि मैं आ रीते कापड़ने डबल करी दीधुं छे। हवे वधारेना कापड़ने आपणे कटिंग करी देशुं। तो अहींथी आपणे सीधे सीधू कटिंग करी देवानुं, अने आ जे टुकड़ो वध्यो छे एमांथी आपणे बाईनुं कटिंग करवानुं छे। तो एने साइडमां मूकी दईए અને આ બંને પડવાળા કાપડને આ રીતે ફરીથી એકવાર ઉલટાવી દેવાનું। તો આ રીતે આપણે 4 ભાગમાં કાપડને વાળી અને મૂકી દેવાનું છે। તો અહીંયા 1, 2, 3 અને 4 એમ મેં 4 વખત 4 ભાગમાં કાપડને વાળી અને મૂકી દીધું છે। આટલું કર્યા બાદ હવે આપણે ડ્રેસની લંબાઈ ચેક કરી લઈએ। તો જેટલી લંબાઈ હોય એમાં 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું, તમારી જેટલી હોય એમાં તમારે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે। આ રીતે તમે કોઈ પણ સાઈડના ડ્રેસનું કટિંગ કરી શકો છો। તો આટલું કર્યા બાદ હવે આપણે શોલ્ડરનું માપ લઈશું। તો જેટલા શોલ્ડર હોય, કમ્પ્લીટ જેટલા શોલ્ડર હોય એનો બીજો ભાગ લઈ લેવાનો। તો અહીંયા મારા 15 ઇંચના શોલ્ડર છે, તો એનો બીજો ભાગ આ રીતે મેં વાળી અને 7.5 ઇંચ લીધો છે। તમારે જેટલું હોય એ રીતે તમારે લેવાનું છે। તો અહીંયા હું શોલ્ડર માટે 7.5 ઇંચનું માપ લઈ અને અહીંયા નિશાન લગાવીશ। તો આ રીતે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે। હવે આપણે આર્મહોલ લાઈન દોરવાની છે। તો આર્મહોલ લાઈન માટે આપણા જેટલા શોલ્ડર હોય એમાં 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું। તો અહીંયા આપણું 7.5 ઇંચ શોલ્ડર છે, તો એમાં 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ અને 8 ઇંચ ઉપર નિશાન લગાવીશ। તો આ રીતે આર્મહોલ લાઈન આપણે 8 ઇંચ સુધી લઈ લીધી છે। સામાન્ય વધારે ઓછું થાય તો વાંધો નથી। તો આ રીતે આપણે આર્મહોલ લાઈન લેવાની। તો આટલું કર્યા બાદ હવે આપણે સાતી પહોળાઈ માપવાની છે। તો જેટલી સાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો। તો અહીંયા મારી સાતી પહોળાઈ 42 ઇંચ છે, તો આ રીતે હું 42 ઇંચનું માપ લઈ અને એકવાર પટ્ટીને આ રીતે વાળી દઈશ। તો આ રીતે એકવાર પટ્ટીને વાળી દેવાની અને બીજી વાર પણ પટ્ટીને વાળી દેવાની, એટલે આપણને છાતીનો ચોથો ભાગ મળી જશે। તો અહીંયા મારું 10.5 ઇંચ આવે છે। તમારે જેટલું આવતું હોય એ રીતે તમારે માપ લેવાનું છે। તો અહીંયા 10.5 ઇંચ ઉપર હું નિશાન લગાવીશ અને 2 ઇંચ સિલાઈ માર્જિંગ લઈ લઈશ। સિલાઈ માર્જિંગમાં લૂઝિંગ અને સિલાઈ માર્જિંગ બંને આવી જશે। તો અહીંયા છાતીનો ચોથો ભાગ, 2 ઇંચ સિલાઈ માર્જિંગ। તો એ રીતે આપણે છાતીનું માપ લઈ અને બધા નિશાનને આ રીતે જોઈન્ટ કરી દેવાના। આટલું કર્યા બાદ હવે આપણે કમરનું માપ લેવાનું છે। તો કમરનું માપ લેવા માટે સૌથી પહેલાં કમરની લંબાઈ ચેક કરવાની। તો શોલ્ડરથી નીચે સુધી જેટલી લંબાઈ હોય એટલી લેવાની। તો મારી અહીંયા 15 ઇંચ આવે છે, કોઈની 14 કે 14.5 પણ આવતી હોય છે। તો અહીંયા હું 15 ઇંચ ઉપર નિશાન લગાવી આ રીતે સીધી લાઈન દોરી દઈશ। હવે આપણે કમરનું માપ લેવાનું છે। તો કમર પહોળાઈ જેટલી હોય એટલું માપ લઈ લેવાનું। અહીંયા મારું 38 ઇંચ આવે છે, તો આ રીતે 38 ઇંચમાં એકવાર પટ્ટી વાળો, બીજી વાર પટ્ટી વાળો, પછી જે ચોથો ભાગ મળે એ આપણે લઈ લેવાનો। તો અહીંયા મારું 9.5 ઇંચ કમરનું માપ આવે છે અને 2 ઇંચ સિલાઈ માર્જિન। તો આ રીતે આપણે કમરનું માપ લીધા પછી આપણે હિપનું માપ લેવાનું છે, એટલે કે સીટનું માપ લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે સીટની લંબાઈ માપી લઈશું। તો ઉપરથી નીચે સુધી સીટની લંબાઈ, એટલે કે આપણે ડ્રેસના જે કાપા હોય ત્યાં સુધીની આપણે લંબાઈ માપી લેવાની। તો અહીંયા મારી 21 ઇંચ આવે છે, તમારી જેટલી આવતી હોય એ રીતે તમે લઈ શકો છો।
तो आ रीते 21 इंच पर निशान लगावी मैं सीधी लाइन दोरी दीधी है। हवे आपणे सीटनु माप लेवानुं छे, तो सीटनी पहोळाई जेटली होय एनो चौथो भाग लई लेवानो। तो अहींया मारी 46 इंच सीटनी पहोळाई छे, तो एक वार पट्टीने वाळी, हवे बीजी वार पण पट्टीने वाळी दीधी। हवे एनो जे चौथो भाग मळ्यो ए आपणे लई लेवानुं। तो अहींया मारुं 11.5 इंच हिपनो चौथो भाग आवे छे। हवे ऊपरनी साइड आपणे 2 इंच सिलाई मार्जिन लीधुं हतुं, पण अहींया आपणे 1 इंच लेवानुं छे। आ 1 इंच एटला माटे लेवानुं छे के साइडमांथी आपणे पट्टी जाळवानी छे, एटला माटे 1 इंच लेवानुं छे। तो अहींया સાતીનો ચોથો ભાગ 2 ઇંચ સિલાઈ માર્જિન, કમરનો ચોથો ભાગ 2 ઇંચ સિલાઈ માર્જિન અને હિપનો ચોથો ભાગ અને 1 ઇંચ સિલાઈ માર્જિન। કારણ કે 2 ઇંચ જેટલું રાખીશું તો પટ્ટી સાઈડમાંથી જાડી થઈ જશે, તો ફિનિશિંગ સારું નહીં લાગે, એટલે આપણે અહીંયા 1 ઇંચ રાખવાનું છે। હવે આપણે ઘેરનું માપ લેવાનું છે। તો ઘેર તમારે જેટલો રાખવો હોય, તો તમારે જે ડ્રેસ હોય જેનું માપ લીધું હોય એનું આગળની સાઈડનું જે પન્નો હોય એ માપી લેવાનું। તો અહીંયા કમ્પ્લીટ પન્નું માપી અને એનો બીજો ભાગ લઈ લેવાનો। તો આ રીતે મારું 25 ઇંચનું પન્નું છે, તો એનો બીજો ભાગ મેં 12.5 ઇંચ લઈ લીધો છે। તમારે જેટલું હોય એટલું તમારે લઈ લેવાનું અને અહીંયા પટ્ટી વાળવા માટે સાઈડમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું। તો આ રીતે આપણે બધા નિશાન જો દોરી દેવાના। હવે તમારે એ લાઈન કુર્તી કરવી હોય તો અહીંથી સીધું કટિંગ કરી દેવાનું, અને સ્ટ્રેટ કુર્તી કરવી હોય તો આ જે નિશાન દોર્યા છે એને જોઈન્ટ કરી દેવાના। તો હવે આપણે આ બધા નિશાનને જોઈન્ટ કરીશું। તો અહીંથી કમરથી કમરનું અને છાતીના ભાગને આપણે જોઈન્ટ કરીશું। તો આ આપણું ફિટિંગનું નિશાન છે, તો આ રીતે શેપમાં જોઈન્ટ કરી દેવાનું। અને અહીંયા સાઈડમાં જે છે એ આપણું કટિંગનું નિશાન છે। હવે નીચે આપણે આ બંને નિશાનને જોઈન્ટ કરી દેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો પન્નો આપણે રાખવાનો છે, તો એનું નિશાન દોરી દીધું અને સાઈડમાં આ જે નિશાન દોરું છું એ અંદર પટ્ટી વળી જશે, એટલે આપણું જે આગળનું નિશાન છે એટલો આપણો પન્નો તૈયાર થશે। તો આ રીતે આપણે કમ્પ્લીટ કુર્તીના બધા માપ લઈ લીધા છે। હવે આર્મહોલ રાઉન્ડ દોરવાનો છે, તો આર્મહોલ રાઉન્ડ દોરવા માટે આ જે નિશાન છે ત્યાંથી અંદરની સાઈડ 1 ઇંચ લઈ લેવાનું। આ 1 ઇંચ એટલા માટે લેવાનું છે કે જે આર્મહોલમાં ફુગ્ગા પડે છે, ફુગ્ગા નહીં પડે એટલે તમારે અંદરની સાઈડ 1 ઇંચ લઈ લેવાનું અને આ રીતે ત્રાંસી લીટી દોરી દેવાની। હવે આટલું કર્યા બાદ અહીંયા જે ખૂણો છે ત્યાંથી ઉપરની સાઈડ 1 ઇંચ લઈ લેવાનું અને જે શોલ્ડર છે ત્યાંથી સિલાઈ માર્જિન છોડી અને આ રીતે પટ્ટીને મૂકી અને વચ્ચોવચ્ચથી પટ્ટીને આ રીતે વાળી અને નિશાન દોરી દેવાનું। અને હવે આ બધા નિશાનને જોઈન્ટ થતો એક કર્વ શેપ આપી દેવાનો, એટલે કે આપણે આર્મહોલ રાઉન્ડ આપી દેવાનો। આ એકદમ સરળ રીત છે, કોઈપણ સાધન વગર તમે આર્મહોલ રાઉન્ડ આ રીતે આપી શકો છો। હવે આ થઈ ગયો આપણો પાછળનો આર્મહોલ। હવે આગળના આર્મહોલ માટે અંદરની સાઈડ આપણે 1/2 ઇંચ જેટલું બહારની અંદરની સાઈડ લઈ લેવાનું, એટલે આપણો આગળનો આર્મહોલ થઈ જશે। તો આ પાછળ અને આગળ બંને આર્મહોલ મેં દોરી દીધા છે। હવે આપણે આનું કટિંગ કરી દઈશું। તો કટિંગ કરતી વખતે ધ્યાન રાખજો કે આગળનો આર્મહોલ છે અને પેલો પાછળનો, તો પાછળનો જે આર્મહોલ છે એ પહેલાં આપણે કટિંગ કરવાનું છે અને પછીથી આપણે આગળનો આર્મહોલ કટિંગ કરીશું। હવે આ આપણું કટિંગનું નિશાન છે, ધ્યાનથી કટિંગ કરવાનું, કારણ કે ભૂલથી પણ જે આપણે ફિટિંગનું નિશાન કર્યું છે એનું કટિંગ થઈ ના જાય। તો આ રીતે આપણે કમ્પ્લીટ કુર્તીનું કટિંગ કરી દીધું છે। હવે કમર સાઈડ આપણે આ રીતે નાનું કટ લગાવી દઈએ અને હિપ સાઈડ પણ આ રીતે નાનું કટ લગાવી દઈએ, એટલે જ્યારે ડ્રેસ સીવીએ ત્યારે આપણને ખબર પડે કે આ કટિંગનું આ હિપનું નિશાન છે અને આ કમરનું નિશાન છે। હવે આપણે અંદરના ભાગને આ રીતે લઈ લઈશું અને બહારના ભાગને આ રીતે એક ભાગને લઈ લેવાનો અને અહીંયા સરખો કરી, અને તમે જોઈ શકો છો કે આ જે આર્મહોલનું નિશાન આગળની સાઈડ લગાવ્યું હતું થોડું સામાન્ય કાઢાવાળું એનું કટિંગ કરી દેવાનું। તો આપણું આગળનું નિશાન આગળનું ભાગ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગળાની પહોળાઈ લઈશું, તો ગળાની પહોળાઈ અહીંયા મેં 3 ઇંચ લીધી છે, તમે 2.5 ઇંચ પણ લઈ શકો છો અને વધારે પહોળું કરવું હોય તો 3.5 પણ લઈ શકો છો, પણ અહીંયા નોર્મલ 3 ઇંચ લીધી છે। હવે આપણે ગળાની લંબાઈ લઈશું, તો ગળાની લંબાઈ અહીંયા મેં 7 ઇંચ લીધી છે, તમે 7.5 કે 8 લઈ શકો અથવા એનાથી ટૂંકું કરી શકો, પણ 8 ઇંચથી મોટું ના કરતા, કારણ કે મોટું ગળું થઈ જશે તો ખરાબ લાગશે।
तो आ रीते आपणे ગળાનું નિશાન લઈ ચોરસ બોક્સ બનાવી અને તમારે જેવો શેપ જોવો એવો તમે શેપ આપી શકો છો। અહીંયા મેં સિમ્પલ ગોળ શેપ આપ્યો છે। હવે આપણે આનું કટિંગ કરી દઈશું। અહીંયા અત્યારે મેં સિમ્પલ ગોળ શેપ આપ્યો છે, પણ આની અંદર મેં ગોટાપટ્ટીની ડિઝાઇન લગાવી અને સુંદર ગળું તૈયાર કર્યું છે। એનો વિડીયો પણ હું ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ। હવે તમે જોઈ શકો છો કે પાછળની સાઈડ આપણે ગળાની પહોળાઈ માપી લેવાની। તો આપણે આગળ 3 ઇંચ લીધું છે, તો પાછળ પણ 3 ઇંચ લઈ લઈશું। અને અહીંથી આપણે ડીપ ગળું કરવું હોય તો ડીપ પણ કરી શકીએ છીએ, પણ અત્યારે મારે ઊંચું ગળું જ રાખવાનું છે। તો આ રીતે મેં 3.5 ઇંચ ગળાની લંબાઈ લઈ સિમ્પલ ચોરસ શેપ આપી અને આ રીતનો ગોળ શેપ આપી દીધો છે। એટલે તૈયાર કુર્તીમાં જે રીતનું ગળું હોય એ રીતનું આપણે કરવાનું છે। તો આ રીતે મેં બંને ભાગના કટિંગ કરી દીધા છે। હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળનું અને પાછળનું બંને આર્મહોલ, આગળ પાછળના બંને ગળા આપણે કમ્પ્લીટ કરી દીધા છે। આટલું કર્યા બાદ આપણે બાયનું કટિંગ કરવાનું છે। તો બાયનું કટિંગ કરવા માટે આ કાપડને એકવાર મેં આ રીતે વાળી અને મૂકી દીધું છે। હવે બીજી વાર પણ કાપડને આ રીતે વાળી અને મૂકી દેવાનું અને અહીંયા કમ્પ્લીટ પહોળાઈ આપણે ચેક કરી લેવાની। તો અહીંયા મેં 1, 2, 3 અને 4 ભાગમાં કાપડને વાળીને મૂકી દીધું છે અને બાયની પહોળાઈમાં મારું કાપડ ટૂંકું પડે છે, તો નીચેની સાઈડ આપણે સાંધો કરવાનો છે। તો આ રીતે કાપડને મૂકી અને આર્મ હોલનો બીજો ભાગ આપણે ચેક કરી લેવાનો, 2 ઇંચ સિલાઈ માર્જિંગ એ રીતનું આપણે કાપડ વાળવાનું છે। તો અહીંયા મેં આ રીતે કમ્પ્લીટ સરખું વાળીને મૂકી દીધું છે। હવે તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ 2 ભાગમાં કાપડ છે, એટલે નીચેનું તો કમ્પ્લીટ છે, પણ ઉપરની સાઈડ 2 ભાગમાં છે, ત્યાં આપણે સાંધો મૂકવાનો છે। તો અહીંયા પણ આપણે આ રીતે 2 ભાગનું કાપડ લઈ લેવાનું, એટલે કે 2 પળમાં લઈ લેવાનું અને આ રીતે ટુકડાને મૂકી દેવાનું। હવે આપણે આર્મહોલનો બીજો ભાગ અને 2 ઇંચ સિલાઈ માર્જિંગ ચેક કરી લેવાનું। તો આપણું કમ્પ્લીટ આવી ગયું, તો બાયની પહોળાઈ કમ્પ્લીટ આવી ગઈ છે। હવે આ રીતે આપણે કાપડને સરખું કરી અને મૂકી દેવાનું અને એક્સ્ટ્રા કાપડને આપણે કટ કરી દઈશું। આટલું કર્યા બાદ આપણે જેટલી બાયની લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું। તો મારું અહીંયા 15 ઇંચ બાયની લંબાઈ છે અને 16 ઇંચ મેં નિશાન લગાવી છે, તો મારું કમ્પ્લીટ લંબાઈ આવી જાય છે। હવે ઉપરથી નીચેની સાઈડ આપણે 3 ઇંચ જેટલું માપ લઈ લેવાનું, 3.5 કે 3.5 તમે લઈ શકો છો। આટલું કર્યા બાદ આપણે સીધી લાઈન દોરી દેવાની। હવે આ જે ખૂણો છે ત્યાંથી આપણે આર્મહોલનું માપ લેવાનું છે। તો ઉપરથી નીચેની સાઈડ જેટલું આર્મહોલ હોય મેં બીજો ભાગ લઈ લેવાનો, તો મારું 18 ઇંચ છે, તો 18નો બીજો ભાગ 9 ઇંચ ઉપર હું આ રીતે નિશાન લગાવીશ। તો આપણું આર્મહોલ કમ્પ્લીટ 9 ઇંચ થઈ ગયું। હવે 2 ઇંચ સિલાઈ માર્જિંગ લઈ લેવાનું। આટલું કર્યા બાદ હવે ઉપરની સાઈડથી આપણે 2.5 ઇંચ જેટલું માપ લેવાનું અને આ એકદમ સરળ બાયનું શેપ આપવાની રીત છે। 2.5 ઇંચનું માપ લઈ આ જે માપ લીધું છે ત્યાંથી આપણે આ જે ફિટિંગનું માપ છે આર્મહોલનું ત્યાં સુધી આપણે આ રીતનું સિમ્પલ બાયનું શેપ આપી દેવાનું। તો આ રીતે કમ્પ્લીટ મેં બાયનું શેપ આપી દીધો છે। અહીંયા સાંધો કરેલું છે તો ધ્યાનથી કપડું ખસી ના જાય એ રીતે આપણે શેપ આપવાનો છે। હવે અંદરની સાઈડ 1/2 ઇંચ દબાવી અને ખાડાવાળો શેપ આપી દેવાનો, એટલે આપણો આગળનો આર્મહોલ થઈ જશે। તો આ આપણો પાછળનો આર્મહોલ છે અને આ આગળનો આર્મહોલ છે। તો હું થોડું ડાર્ક કરી દઉં તો તમને દેખાય। તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે મેં બાયનો શેપ આપી દીધો છે। આટલું કર્યા બાદ આપણે મોરીનું માપ લેવાનું છે, તો મોરી જેટલી હોય એનો બીજો ભાગ લઈ લેવાનો। તો મારી 12 ઇંચની મોરી છે, તો એનો બીજો ભાગ 6 ઇંચ ઉપર હું નિશાન લગાવીશ અને 2 ઇંચ સિલાઈ માર્જિંગ લઈ લઈશ। તો આટલું કર્યા બાદ હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દેવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નિશાન હું દોરી રહી છું એ ફિટિંગનું નિશાન છે મારું અને આ મારું કટિંગનું નિશાન છે। તો આ રીતે આપણે કમ્પ્લીટ ફર્મો બનાવી દીધો છે બાયનું। આટલું કર્યા બાદ હવે આપણે આને કટ કરી દઈશું। તો હવે આપણે બાયનું કટિંગ કરી દેવાનું છે। તો આ રીતે એકદમ ધીમે ધીમે શાંતિથી કટિંગ કરવાનું અને પહેલાં તો પાછળનો આર્મહોલ કટ કરવાનું અને આગળનો આર્મહોલ અત્યારે કટિંગ નથી કરવાનું। તો આ રીતે વચ્ચોવચ્ચ નાનું કટ લગાવી અને બાયને આ રીતે ખોલી દો। તો આ રીતે તમે જોઈ શકો છો કે આ જે સાંધો છે એ પહેલાં સાંધો જોઈન્ટ કરવાનો, એના પછી આપણે આર્મહોલ કટિંગ કરવાનું, જો ડાયરેક્ટ કટિંગ ના કરતા, કારણ કે કપડું આગું પાછું થઈ જશે તો પૂરેપૂરો શેપ બગડી જશે। તો પહેલાં સાંધો જોઈન્ટ કરી પછી આર્મહોલ કટ કરીશું।
तो आ रीते मैं बाहीनू कटिंग कर दीधुं छे अने ड्रेसना बंने भागनू कटिंग कर दीधुं छे। तो मैं तमने स्टेप बाय स्टेप शीखवाड्यू छे, तो तमे पण जरूर ट्राय करजो। अने मारी चेनल पर नवा हो तो सब्सक्राइब करजो, अने वीडियो गमे हो तो लाइक करजो। ओके बाय, मळीशुं ने।